સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય તથા સિવિલ હોસ્પિટલ સ્ટાફ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં મધર ડે, ફાધર ડે, વેલેન્ટાઇન ડે, હગ ડે, રોજ ડે જેવા વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે 12 મે એટલે ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જો કે 200 વર્ષ પૂર્વે 12 મે 1820માં જન્મ લેનાર ફ્લોરેન્સ નાઇટિંગેલ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ આપવામાં આવી હતી, જેને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, કેરવણી મંડળના કાર્યકારી પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ સહિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને નર્સિંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું છે, જેમને રાત દિવસ જોયા વગર વિના દર્દીઓને સેવા પૂરી પાડી રહી છે. ત્યારે કોરોના ફ્રેન્ડ વોરિયર્સ તરીકે પણ સેવાઓ આપવામાં આવી હતી. આમ કુદરતી આફત કે મહામારીનું સંકટ આવે ત્યારે હોસ્પિટલના સ્ટાફ તથા નર્સિંગ ભાઈ બહેનોને રાત દિવસ જોયા વિના દર્દીઓની સેવા કરી રહી છે. આ કાર્યક્રમમાં જ્યોત્સનાબેન ચૌધરી દ્વારા સફર બનાવાયો હતો. કાર્યક્રમના અંતમાં સંગીત ખુરશી, રમતગમત, ડાન્સ જેવા 1-3 ક્રમમાં આવતા લોકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ કાર્યક્રમના સમાપનમાં દર્દીઓને નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી હતી. તે માટે હોસ્પિટલ સ્ટાફ અને નર્સિંગની બહેનોએ હાથમાં મીણબત્તી પ્રગટાવીને શપથ લેવડાવ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.